નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે ચોવીસ નવ બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામે જ્યાં આપણા પ્રગતિશીલ અને યુવાન ખેડૂત છે એવા સંજયભાઈના આજે કપાસનો ફિલ્ડ છે ત્યાં આપણે આવેલા છીએ તો સૌપ્રથમ ભાઈનો આપણે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ સંજયભાઈ એક આપણું આખું નામ બોલો મારું નામ જીડિયા સંજયભાઈ ભરતભાઈ મારું ગામ છે ટાઈટમ તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ નંબર મારો મોબાઈલ નંબર છે છોતેર ત્રેવીસ જીરો આઠ પાંત્રી બ્યાસી આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને જે છે પીવન વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો સંજયભાઈ તમારે જે છે આપણે આ કઈ વેરાયટી છે આપણે મારે આ તુલસી કંપનીનું શેર આજ બિયારણ છે

શાહ ને એવું નાખતા હોય ત્યારે ડીએપી નાખ્યું હોય એકવાર બરાબર છે અને પછી જો કે નથી નાખેલું પછી આપણે કપાસ થોડો થોડો મોટો થઈ ગયો ત્યારે મહાધન પાવર ને આપણે જે ઓલું મોરેશું જે ખાતર આવે ને એ ડોઈ નાખેલું હોય પાળા ચડાવતી વખતે હા બરાબર છે ખેડો મિત્રો છે પાળા ચડાવતી વખતે ભાઈ કીધે એ ખાતરો બધા વાપરેલા છે સંજયભાઈ ખાસ તમારી પાસે એ જાણવાનું છે આપડે કે તમે જે આ પીવાનું વાપર્યું બરોબર એ અગાઉ આપડે કપાસ ની અંદર શું પરિસ્થિતિ હતી આપણે જ્યારે

મને એનું દીધું હતું બરાબર છે પેલા જયારે છટકાવ કરવાનું કીધું ત્યારે બે પપ નો એક છટકાવ કરજો અને વીસ દિવસના ગાળા ફરીને બીજો વખત છટકાવ કરજો

અને સંજયભાઈ જે છે બે વખત આની અંદર છે ચાલીસ એમ નાખીને સ્પ્રે કરી દીધો છે બરાબર હવે આજ રિઝલ્ટ જો આપણી નજર હામુ જ છે જબરજસ્ત પરિણામ મળેલું છે સંજયભાઈ તમારા શબ્દોમાં કહો રિઝલ્ટ કેવું મળ્યું છે આપણને રિઝલ્ટમાં તો બધાય ખેડૂત મિત્રોને મારે એવું કહેવાનું છે કે પહેલાં મેં ઓલા કોઈક માહિતી કે આ કંઈ આપણે જાણતા નથી કે ભાઈ પીવન કેવું કાવે છે વાપર્યા પછી મને જાતે અનુભવ થયો છે કે ભાઈ તમે આમ છોડવાના તમે જોવો ને તો ઝીંડવાની સાજી રીતે

અને ખાસ છે આપડે આપણે માં આપણો કપાસ કેવો આવી ગયો એ જણાવો માં તમે ઓલા ઘોડેક અત્યારે જોવો ને પછી ક્યાંય પણ તમને ડાઘ જોવા નહીં મળે લીલો સમને એકદમ કમ્પ્લીટ કપાસ છે અત્યારે બરાબર છે અને અગાઉ જે છે આપણે ખ્યાલ છે કે છેલ્લા દોઢક મહિનાથી છે સતત ગરમી પડી હતી આપણે હા છેલ્લે દોઢક મહિનેથી ગરમી અને ઓલા ઘોડેક શરૂઆતમાં જે વરસાદ એક જ ધારો આવ્યો હતો પણ આ દવા સાંઠ્યા પછી વર્ષમાં વરસાદ નહીં આવ્યો જે પીએત આપણે કરવાનું હતું એટલું પાણી થઈ ગયું હતું એના પાણી તે આપણે વરસાદ કમ થયો ત્યારે બરોબર કમ્પ્લીટ હવે કપા થઈ ગયો છે કારણ કે રિઝલ્ટ આનું બેસ્ટ લાગ્યું સો ટકા રિઝલ્ટ રિઝલ્ટ એ ખેડૂત મિત્રો એવું કેવું છે કે ભાઈ તમે ખાલી ટ્રાય કરો તમને રિઝલ્ટ જોવા મળે તો તમે આગળ વધારે તમને એમ થાય કે ભાઈ કરવું છે તો જ તે ટ્રાય કરવા મારો આવ્યા છે અહીંયા જોવો છો તમે આ વિડિયોમાં કે ભાઈ હાલ ને જબરદસ્ત રિઝલ્ટ આનું છે બરાબર છે સો ટકા ખેડૂત મિત્રો જો ખેડૂતના શબ્દમાં કે એકદમ જે છે અગાઉ જે પરિસ્થિતિ છે એ આપણે ભાઈ કીધું એમ કે નાનો કપાસ હતો હાલમાં હાઈટ છે પાંચ ફૂટની થઈ ગઈ છે બરાબર અને ખેડૂત મિત્રો આવો ગુણો માખણ કપાસ છે આજની તારીખે જો આપણે જોવાય તો ભાગ્યે જ આપને જે છે આવો કપાસ આપને જોવા મળે એવો પી વનથી તૈયાર થયો છે સંજયભાઈ આપણે બીજા ખેડૂતો છે એની કરતાં આપણું ફિલ્ડ કેવું છે આપણે બીજા ઓલા કરતા આપણું ફિલ્ડ જોવું તો એમ મને એમ થાય નાના બરોબર છે એમ બધું રેડી છે કમ્પ્લીટ અને ખોટું ઓલા કોઈક કાઈ નઈ જે ખેડૂત ને સાચી ભલામણ હોય એવડી કરેલી છે એમ ટૂંક આ દવા તો રિઝલ્ટ જે જોયું છે એ હું તમને કઉ છું બરોબર આ દવા થી તમને તો સંતોષ થયો છે ને આપડે હા દવા થી કમ્પ્લીટ એનું રિઝલ્ટ મેળવે હોય બેસ્ટ અને બેસ્ટ હા બરાબર 100% અને જે છે ફૂલ છાપકાનું પ્રમાણ કેવો છે અત્યારે ફૂલ છાપકાનું પ્રમાણ એ તે છોડ પ્રમાણે જે આવું જ એ રીતનું તે કમ્પ્લીટ આવેલું છે એમાં કઈ વાંધો નથી અત્યારે કપા મારી છે સાચી વાત અને બીજું છે આપડે ખાસ આમાં ખરવાનું પ્રમાણ કેવું તમારે વરસાદ કેવો હતો બે દિવસ અગાઉ બે દિવસ અગાઉ અમે વરસાદ નું પ્રમાણ ઓલા કે વરસાદ તો આવતો પણ ફાલ ખરતો પણ ઓલા ગોઈટ દવા સાઈટે પછી આમ મને પોર કરતા હોય એવું લાગ્યું પાટલા માં તમે અત્યારે જોવો છો ને તો આમ નીચે તમે જોવો ને તો ક્યાંય તમને સાબકામ હશે ખરા પણ હા ઓછા પ્રમાણમાં જોવા મળશે ઓછા અને એટલું તો ખેડૂત મિત્રો કોઈ પણ દવાય થોડું ઘણો તો ખરે જ છે આપડે એવું નથી કે આપડે પી થી સો ટકા નહી ખરેખર થોડો ઘણો તો દરેક જે છે તેમની દવા વાપરે એટલે તો ખરે તે બીજો સંજયભાઈ તમારા જે ફિલ્ડમાં એમની જોયો કોઈ પ્રકારની સુશિયા પ્રકારની જીવા જોવા નથી મળી બરાબર તો એના માટે તમે જે છે કયા પગલાં ભરેલા છે એમાં હવે સુશિયા પ્રકારની જીવતમાં તો પહેલાં મેં ઉલાલા નાખ્યું હતું અને સફેદ માખી માટે આપણે બીએસએફ કંપનીનું જે સેફીના આવે છે એવું ઈ મારી તું સેફીના અને પ્રાયોક્ષર બરાબર અને ઈયળ માટે આપણે જે ઘરડા કંપનીનું બોક્સર આવે છે એવું ઈ માર્યું હતું અરે જબરજસ્ત ખેડો મિત્રો જુઓ કે જબરજસ્ત છે દરેક સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ છે ભાઈએ વાપરી છે અને એમ જોયું છે કોઈ પણ આપણે જોયું આખા ફિલ્ડમાં ક્યાંય પણ છે સુશ્ય પ્રકારની જીવાય જ નથી આમાં બાકી આપણને ખ્યાલ છે કે આ વર્ષે છે એ થ્રીપ્સનો હેવી એટેક હતો કારણ કે ગરમી જેટલો લાંબો સમય પડી અને વચ્ચેના કાળામાં છે વરસાદ હતો નહીં તો એના જે હિસાબે છે એ આખા થ્રીપ થ્રીપ્સનો હેવી એટેક હતો પણ આ જે ફિલ્ડમાં છે ભાઈ સારી કંપનીની દવા વાપરી એટલે એ કોઈ પ્રકારનું જે છે સમસ્યા જોવા મળે નથી તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારો શું સંદેશો હશે દવા વપરાય કે ન વપરાય હવે બધાય ખેડૂત મિત્રો મારું એટલું કેવું છે કે ભાઈ મેં તો વાણ પી વન જે દવા આવે એ છટકાવ કરી અને વાપરીને જોયું ને રિઝલ્ટ સારું મળ્યું છે એટલે બધાય ખેડૂત મિત્રોને ને મારે એટલું કેવું છે કે ભાઈ પી દવા આમ તમે છાંટો એટલે એ છાંટવા ખરી એમ તમને રિઝલ્ટ બેસ્ટમાં બેસ્ટ જોવા મળશે બરાબર છે સો ટકા ખેડૂમ મિત્રો અને દરેક પાકમાં અને દરેક જગ્યાએ જે છે ખેડૂત મિત્રો સારામાં સારા છે પીવનના રિઝલ્ટ મળી રહ્યા છે અને ખાસ ખેડૂમ મિત્રો આપણને ખ્યાલ છે કે બોટાદ પંથક છે એ કપાસનો આપણે ગઢ કહેવાય કેમ કે અહીં જે છે કપાસનું સૌથી વધારે અને મોટા પ્રમાણમાં છે વાવેતર થાય છે સુરેન્દ્રનગર જિલ્લા પછી વધારે જો વાવેતર થતું હોય તો એ આપણે અમરેલી અને બોટાદ જિલ્લો છે એની અંદર વધારેમાં વધારે જે છે કપાસનું વાવેતર થાય તો આજે એવા જ એરિયામાં જે છે આપણે એક જબરજસ્ત ફિલ્ડ છે આપણે પી વનથી તૈયાર થયું છે અને જે કોઈ ખેડૂત મિત્રોને જો આપણે આ પી વનનું રિઝલ્ટ જોવે આ કપાસ જોઈએ તો રો ટચ વાડી છે કોઈ પણ જે છે એની અંદર આવી શકે જોઈ શકે છે ફિલ્ડમાં કે ભાઈ કેવું રિઝલ્ટ છે આમાં તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને તમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં એવું છે બે લાયકોન છે દબાવજો જેથી નવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે અને બીજો ખાસ ખેડૂત મિત્રો જેટલા પણ ખેડૂતોના આપણા મોબાઈલમાં ગ્રુપ હોય એ ગ્રુપની અંદર છે આ વિડીયો શેર કરજો તમે ઓકે જય હિન્દ